બનાસકાંઠાના યુવા ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ ચૌધરી પર બે દિવસ પહેલા હુમલો થયો હતો અને આ મામલે રમેશ ચૌધરીએ ચાર શખ્સો સામે ફરિયાદ કરી હતી. આ મામલે દિનેશભાઈ ચૌધરીની પત્નીએ પણ પોતાના પતિનું અપહરણ કર્યું હોવાની રમેશ ચૌધરી સામે ફરિયાદ કરી છે. મહત્વનું છે કે રમેશ ચૌધરી પર થયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઇનોવા ગાડીમાં આવેલા શખ્સોએ ફરિયાદીના પતિ દિનેશભાઈ સાથે ઝપાઝપી કરી ત્યારબાદ દિનેશભાઈને લઈ ચાલ્યા ગયા. જોકે હજુ સુધી તેમના પતિ ઘરે ન આવ્યા હોવાથી દિનેશભાઈની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હું મારા ઘર તરફથી આવી રહ્યો હતો. જ્યારે હું બાથરૂમ કરવા માટે જ્યારે ઉતરેલો અને હું નીચે ઉતર્યો અને ગાડીમાં બેસ્યો તો એક વ્યક્તિ આવીને બેસી ગયો દિનેશ. મેં એને કીધું કે તો હું ના બેસીશ. તો ફૂલ દારૂ પીધેલી હાલતમાં એના ત્રણ સાથી બીજા પણ હતા, તો મને કઈ સાંભળ્યા પહેલા ગાડી ઉપર ચારે તરફ ટોમીઓથી એટેક કર્યો. હુમલાનું કારણ એ લોકોને મારી જોડે કોઈ અદાવત હોય, લૂંટ કરવાનો ઈરાદાથી એક થેલો પર બેગ પણ લઈ ગયા છે અંદરથી. શું કારણ છે એ મને જાણવા મળ્યું નથી. સીસીટીવી કેમેરામાં જે તમે વાત કરી રહ્યા છો એ કોઈ બીજી ગાડી હશે, એની કોઈ બેસાડ્યો નથી કે હું એને જાણતો નથી. એ જે તમે બતાવો છો અને મારો જે એટેક મારા ઉપર થયો છે એ 500 મીટરના અંતરમાં થયો છે. તો મારે ગાડી ઉપર જે એટેક થયો છે તો મેં એનું અપહરણ ક્યાંથી કર્યું? હું જ્યારે અપહરણની જો વાત આવે છે તો હું અને મારો ડ્રાઈવર નરેશપુરી બંને પોલીસ સ્ટેશન રાતે 1 વાગ્યા સુધી હતા. મારા પતિ અને મારા બે બાબુલા ચારે અમે પાસે એનો ફોન આવ્યા. એ વ્યક્તિનો રમેશભાઈનો કોક જમ તમ ગાળો કાઢવા માંડ્યો. ગાળો કાઢે લાઈન થી રોડ માથે આવે. આ રોડ માથે જ્યાં રોડમાંથી જાય એવા ને તુલસી હોટલથી આવીને ધરપકડ કરી અને ગાડી નાસી અને વેકે લઈને જાય. કોઈ ખબર નહીં કેટલા દિવસ થયા. આ તો 3 દિવસ થયા. તે બધા હગાવાલામાં ગોચ કરી પણ છે.